જૈન વિદ્યાર્થી મિત્રો આજે આપણે દિલ્હી સલ્તનત ઇતિહાસનો ખૂબ જ મહત્વનો એક મુદ્દો છે એના વિશે વિગતે આપણે અભ્યાસ કરીશું. દિલ્હીની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં જે દિલ્હી છે એ ઘણા લાંબા સમય સુધી રાજધાની તરીકે એક મહત્વનું શહેર ગણાયેલું. ઘણા બધા જુદા જુદા શાસકોએ ત્યાં શાસન કર્યું. કેટલાય વર્ષો સુધી અલગ અલગ શાસકો આવ્યા અને ગયા. એમાં આપણે જોઈએ દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત એટલે દિલ્હીને રાજધાની બનાવી અને આજુબાજુના વિસ્તારોમાં શાસન કર્યું હોય તેને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. દિલ્હી સલ્તનતના ઇતિહાસ વિશે જો આપણે જોઈએ તો લગભગ 8મી સદીની શરૂઆતમાં મોહમ્મદ બિન કાસિમ એ ભારતમાં આવનાર સૌથી પહેલા મુસ્લિમ હતા. એટલે કે એ અહીંયા આવે છે, પોતાની સાથે ઘણા બધા ગુલામો લાવે છે અને પછી અહીં આવી અને એ રીતે શાસન કરવાની શરૂઆત કરે છે. 11મી સદીમાં આપણે જોયું કે મોહમ્મદ ગઝની એ સોમનાથ મંદિરને ઘણી વખત લૂંટે છે. એટલે કે લગભગ 17 વાર એ આર્થિક લૂંટ કરે છે. એનો ઇતિહાસની અંદર આપણે ઉલ્લેખ છે એ આપણે જાણીએ છીએ. એટલે કે મોહમ્મદ ગઝની કેટલી વાર સોમનાથ મંદિરને લૂંટે છે એને આપણને ખબર છે. ત્યારબાદ લગભગ 12મી સદીની આજુબાજુ જે પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હી પર શાસન કરતા હોય છે એ દર્શનમાં મોહમ્મદ ગોરી અને એમની વચ્ચે તરાઈનું જે યુદ્ધ થાય છે એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હીમાં છેલ્લા રાજપૂત શાસક બનાવે છે. ત્યારબાદ દિલ્હીની અંદર મુસ્લિમ શાસનની શરૂઆત થાય. એટલે એ મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને વચ્ચેનું જે યુદ્ધ અને એ યુદ્ધમાં મોહમ્મદ ગોરીનો વિજય એ દિલ્હી સલ્તનતની શરૂઆત ગણાય. એટલે કે 13મી સદી એ દિલ્હી સલ્તનતની શરૂઆત છે. 13મી સદીમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. મોહમ્મદ ગોરી એ પોતાની પણ ઘણા બધા ગુલામો ત્યાંથી લાવ્યા હતા અને એ ગુલામો દ્વારા જે રાજધાની સ્થાપી અને રાજ્ય કરવામાં આવ્યું એને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. એટલે કે દિલ્હી સલ્તનતના સાચા અર્થમાં આપણે સ્થાપક જોઈએ તો મોહમ્મદ ગોરી ગણાય છે. ઈસવીસન 1206થી લઈ અને ઈસવીસન 1526 દરમિયાન, એટલે કે આ જે સમયગાળો છે 1206થી 1526 આ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર જે શાસન કર્યું એને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એ જે વિસ્તાર છે એટલે કે ઉત્તર ભારત, દિલ્હી સલ્તનત એ દિલ્હીની આજુબાજુનો ઉત્તર ભારતનો ભાગ બને છે. એ વિશાળ ભાગ પર જે શાસકોએ શાસન કર્યું એ શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવ્યું. એમને ખાસ એમના માટે શબ્દ વાપરવામાં આવતો સુલતાન. બીજી વસ્તુ જોઈએ કે એ જે સમયગાળો છે 1206થી ઈસવીસન 1526 એ દરમિયાનનો જે સમયગાળો છે અથવા તો એ દરમિયાનનું જે શાસન છે એને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ જે શાસકો છે એ મૂળ તુર્ક અને અફઘાનના વતની હતા. એટલે કે ત્યાંથી આવતા હતા, ત્યાંના હતા. દિલ્હી સલ્તનતની આપણે વાત કરીએ તો એમાં જે જુદા જુદા શાસકોએ શાસન કર્યું એમાં ખાસ ગુલામ વંશ, ત્યારબાદ આપણે કહીએ ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ જે 5 જુદા જુદા વંશો છે એમણે લગભગ 320 વર્ષ એટલે કે 325 વર્ષથી શાસન કર્યું. તેમણે ત્યાં જુદા જુદા સમયગાળા દરમિયાન એનું શાસન ચાલ્યું હતું. એટલે આ રીતે આપણે જોઈએ તો દિલ્હી સલ્તનતમાં જે જુદા જુદા રાજવંશોએ શાસન કર્યું એમાં ખાસ આ રાજવંશો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશના જુદા જુદા શાસકો અને જુદા જુદા સમયગાળાનો સમાવેશ થાય. આપણે દિલ્હી સલ્તનત શાસનકાળની આપણે વાત કરીએ છીએ એમાં જે જુદા જુદા 5 વંશના શાસકોએ શાસન કર્યું એ આપણે જોયું હતું. ગુલામ વંશ, લોદી વંશ, સૈયદ વંશ આ બધા જે વંશોએ શાસન કર્યું એમાં આપણે એક પછી એક તમામ આપણે જોવાના છે. જેમાં પહેલું છે ગુલામ વંશ. ગુલામ વંશ એ સલ્તનત જે શાસનકાળ દરમિયાનનો મહત્વનો રાજવંશ છે, શરૂઆતનો સમયગાળો છે. એનો જે સમયગાળો આપણે જોઈએ
તો ઈસવીસન 1206 થી 1290 એ જે સમયગાળો છે એ ગુલામ વંશનો શાસનનો સમયગાળો છે. એમાં આપણે જોઈએ તો કુતુબુદ્દીન ઐબક છે, પ્રજા સુલતાના નાસિરુદ્દીન બલબન છે, ગિયાસુદ્દીન બલબન છે, આવા અનેક શાસકો જે છે એ ગુલામ વંશના મહત્વના શાસકો છે અને એ સમયગાળા દરમિયાન એમણે શાસન કર્યું છે. એટલે લગભગ 1206 થી 1290 એટલે કે 84 વર્ષનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશનું શાસન જોવા મળે. આગળ આપણે જોયું હતું એમ કે ઈસવીસન 1192 માં તરાઈનું જે યુદ્ધ થયું પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે, તો એ યુદ્ધની અંદર મોહમ્મદ ગોરીનો વિજય થયો અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. ત્યારબાદ દિલ્હીની અંદર જે સલ્તનત યુગની શરૂઆત થઈ એમાં પ્રથમ શાસક તરીકે ગુલામ વંશની સ્થાપના થઈ. ગુલામ વંશની જે સ્થાપના છે એ મોહમ્મદ ગોરીનો જે માનીતો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક એના દ્વારા દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ જે મોહમ્મદ કુતુબુદ્દીન ઐબક છે એ મૂળ મામલુક વંશનો શાસક હતો. બને છે એવું કે તે પોલોની રમત ખૂબ શોખીન હતો અને પોલોની રમત રમતા રમતા ઈસવીસન 1210 માં એ ઘોડાપરથી પડી જવાના કારણે તેનું અવસાન થાય. એટલે આ રીતે બહુ ઓછા સમય માટે એમણે શાસન કર્યું. કુતુબુદ્દીન ઐબક પછી તેનો ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ દિલ્હીની ગાદી ઉપર આવે છે. એટલે કે કુતુબુદ્દીન ઐબક પછી એનો જે માનીતો ગુલામ હોય છે અને એનો જમાઈ પણ હોય છે એ ઇલ્તુત્મિશ એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. તેને એટલે કોને ઇલ્તુત્મિશ ચહલગાન એટલે કે ચાંદગર જે અમીર ઉમરાઓ હતા એ બધા ભેગા થઈ અને એક ચાંદગારની સ્થાપના કરે છે. બીજું એક મહત્વનું કામ કરે છે કે જે લાહોર જે રાજધાની હતી એ લાહોરથી શું કરે છે દિલ્હીમાં ફેરવે છે. એટલે કે લાહોરની જગ્યાએ નવી દિલ્હી શું કરે છે નવી દિલ્હીને રાજધાની બનાવે છે. આવા ઘણા બધા જે સુધારા કર્યા એ સુધારાના લીધે સાચા અર્થમાં ગુલામ વંશનો જે સ્થાપક હોય છે એ કુતુબુદ્દીન ઐબકને માનવામાં ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. એટલે એ રીતે ઇલ્તુત્મિશ એ સાચા અર્થમાં ગુલામ વંશનો સ્થાપક ગણાય છે. એ પણ ઘણા બધા વર્ષો સુધી શાસન કરે છે એ રીતે એક મહત્વનો રાજા ગણાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે કુતુબુદ્દીન ઐબક દ્વારા જે દિલ્હીની અંદર કુતુબ મિનારનું જે બાંધકામ કરવામાં આવે છે એ બાકી રહેલું બાંધકામ સમય જતાં એનો સમાજ ઇલ્તુત્મિશ દ્વારા પૂરું કરવામાં આવે. એટલે એ રીતે આપણે જોઈએ તો એ મહત્વનું બાંધકામ છે. એ સિવાય આપણે જોઈએ તો દિલ્હીની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તાર જીતી અને ગુલામ વંશનો જે વિસ્તાર છે એ પણ વધારે. એટલે એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ઇલ્તુત્મિશ એ સાચા અર્થમાં ગુલામ વંશનો સ્થાપક ગણાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સમય જતાં એનું અવસાન થાય છે. ત્યારબાદ ઈસવીસન 1236 એની જે પુત્રી હોય છે પ્રજ્યા સુલતાના એ દિલ્હીની ગાદી ઉપર આવે. પ્રજ્યા સુલતાના એ દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર સૌ પ્રથમ મહિલા મુસ્લિમ શાસક હતા. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો બહુ મહત્વની આ ઘટના છે કે પ્રથમ મહિલા શાસક એ કોણ તો રજિયા સુલતાન. ઇતિહાસકારો એવું નોંધે છે કે એના ભાઈઓ કરતા મિનહાસ ઇસદાર અને ઇતિહાસકાર પોતાના ગ્રંથમાં લખ્યું છે કે રશિયા પોતાના ભાઈઓ કરતા કાબિલ હોશિયાર સુમીર આ દરેક બાબતોમાં આગળ વધતી હતી. એટલા માટે ઇલ્તુત્મિશે પોતાના પુત્રો કરતા એ પોતાની પુત્રી રશિયાને શાસન માટે યોગ્ય ગણી અને એને આવનાર સમયમાં એક જવાબદારી સોંપી હતી. એ સારી રીતે શાસન કરતી હતી અને એ દ્રષ્ટિએ ખૂબ મહત્વની એક મહિલા શાસક ગણાય. સમય જતાં જે અમીર ઉમરાઓ હતા એના મહિલાના શાસનથી થોડો નાના મનુ હોય છે અને એમની સામે વિદ્રોહ ઉભો કરે છે અને એના લીધે આ રજિયા સુલતાનાના શાસનનો સમય જતાં અંત આવે. એટલે એ રીતે એક સારા એવા ગુલામ વંશનો શાસન હતો કે ધીમે 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 હવે એક દિશાહીન બનતું જાય.
ત્યારબાદ ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન ખિલજીની ગાદી ઉપર આવે છે એ ખૂબ લાંબો સમય એટલે કે 21 વર્ષ સુધી દિલ્હીની અંદર શાસન કરે છે ત્યારબાદ આપણે જોઈએ કે એના અવસાન પછી ગિયાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી ઉપર આવે છે અને એના શાસનકાળમાં ઘણા લાંબા સમય સુધી અશાંતિ અવ્યવસ્થા આવું જોવા મળે છે અને એ બધું હોય છે એનો અંત લાવે એટલે કે સારી રીતે અશાંતિ આગળ દૂર કરી અને વ્યવસ્થિત શાસનનો ભાવે ના કરે એટલે કે સારી રીતે શાસન કરે છે ગિયાસુદ્દીન બલબન જે હોય છે એ નાસિરુદ્દીનનો લગભગ 20 વર્ષ સુધી વજી તરીકે કામ કરેલું હોય છે એટલા માટે સારો અનુભવ હોય છે અને એના શાસન પછી જે દિલ્હી સલ્તનતની જે ગાદી હોય છે એ સમય જતાં નબળી પડે છે અને ત્યારબાદ કોઈ સારા એવા કોઈ રાજા અથવા તો કોઈ સુલતાન ન હોવાના કારણે સમય જતાં ગુલામ વંશની જગ્યાએ ખિલજી વંશની સ્થાપના થાય છે દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ બાદ જે વંશનો શાસક આવે છે તે છે ખિલજી વંશ અથવા તો એને આપણે ખિલજી વંશ તરીકે પણ ઓળખવું એવું આવે છે એનો જે સમય કરવો છે એ ઈસવીસન 1290 થી લઈ અને ઈસવીસન 1320 સુધી એટલે કે લગભગ 30 વર્ષ જેટલો સમયગાળો એ ખલજી વંશનું શાસન દિલ્હી સલ્તનતમાં જોવા મળે છે અફઘાનિસ્તાનના ખલજ નામનું એક સ્થળ હોય છે ત્યાં વસવાટ કરતી તુર્ક જાતિને ખિલજી વંશ અથવા તો ખલજી નામથી ઓળખવામાં આવે છે અને એ નામના આધારે આ વંશના શાસકને ખલજી વંશ તરીકે ઓળખવામાં આવે છે જલાલુદ્દીન ખિલજી તેમણે ગુલામ વંશના શાસનનો અંત લાવ્યો અને એક નવા એટલે કે પોતાના ખિલજી વંશની સ્થાપના કરી એટલે કે જલાલુદ્દીન ખલજીને આપણે ખિલજી વંશના સ્થાપક તરીકે ઓળખીએ છીએ એમને ખલજી વંશના સ્થાપક તરીકે આપણે ગણવામાં આવે છે ઈસવીસન 1296માં તેના ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન ખિલજી પાસેથી સત્તા આચકી લીધી એટલે કે સત્તા પડાવી લીધી અને પોતે દિલ્હી સલ્તનતનો રાજા સુલતાન બની બેઠો તે અત્યંત મહત્વાકાંક્ષી હતો બસ મહત્વાકાંક્ષી એટલે કંઈક ને કંઈક અવનવું કરવાની નવા પ્રદેશો જીતવાની કંઈક નવી પદ્ધતિ અમલમાં મૂકવાની આ બધી બહુ જ મહત્વાકાંક્ષાઓ હતી અને એના ભાગરૂપે એ વખતે જે અમીર ઉમરાઓ અને ઉલેમાઓ હતા એમની પાસે ખૂબ જ અઢળક સત્તાઓ હતી ઘણી બધી સત્તાઓ એમની પાસે હતી એ સત્તાઓ તેઓ અંત લાવે અંત અથવા તો થોડામાં ઘણો બધો ઘટાડો કરે છે ઓછી કરે છે એ રીતે આપણે જોઈએ તો ભાવ નિયંત્રણ એ વખતે ભાવ નિયંત્રણ પર ને લગતા કોઈ ચોક્કસ કાયદાઓ આવતું હતું નહીં તો એમાં ચોક્કસ એ ભાવ નિયંત્રણ માટે ચોક્કસ કાયદાઓ બનાવે છે ત્યારબાદ આપણે જોઈએ તો એના માટે પણ કાયદાઓ બજાર નિયંત્રણ બજાર પર પણ ચોક્કસ નિયંત્રણ મૂકે છે સંગ્રહપુરી નિયમો જે વેપારીઓ સંગ્રહ કરી અને વસ્તુ ઊંચા ભાવે વેચતા હતા તો એનો પણ સંગ્રહપુરી માટે પણ નિયમન કરે છે એટલે આ રીતે બજારને લગતા ગ્રાહકોને લગતા ઘણા બધા કાયદાઓ બહાર પાડે છે એ સિવાય પોતાના સૈન્યની અંદર જે ઘોડા હોય છે સૈનિકો હોય છે એમની એક ઓળખ સ્પષ્ટ કરવા માટે એક નવી પદ્ધતિ અમલમાં મૂકેલી છે દાંત પદ્ધતિ અને બીજું છે ચહેરા એટલે કોઈ ઘોડા ઉપર અમુક પ્રકારના નિશાન પાડવા ખાસ પ્રકારના તો જેનાથી એને ઓળખ ઊભી થાય એ રીતે ચહેરા પર અમુક ખાસ પ્રકારનું જે લગાવવા છે તો એ રીતે ઘોડા અને સૈન્ય એની ખાસ એક ઓળખ ઊભી થાય એટલા માટે એક નવી પદ્ધતિ અમલમાં મૂકે છે અલાઉદ્દીન ખલજીના અવસાન પછી અમુક વર્ષો સુધી તેમના શાસનમાં અંધારો થયો એટલે અવ્યવસ્થા ઊભી થાય છે અને સમય જતાં એમના શાસનનો અંત આવે છે અને ત્યારબાદ એક નવા શાસનની શરૂઆત થાય છે એટલે આ રીતે જે ગુલામ વંશ બાદ જે ખલજી વંશની સ્થાપના થઈ એનો પણ અંત આવે અને નવા શાસનની શરૂઆત થાય છે